आजादी का अमृत महोत्सव निमित्ते बीडी हाईस्कूल खाते योजाया त्रिविध कार्यक्रमों। तेजस्वी तारलाओनु सम्मान अभिवादन कार्यक्रम सहित योजायो संगीतमय कार्यक्रम। राज्यना श्रेष्ठ आचार्य तरीके एवोर्ड मेळवनार डॉक्टर बी आर देसाईनु करायो भव्य स्वागत। खोडलधामना प्रणेताने आवकारवा पाटण जिल्लाना पाटीदार परिवारोमां जोवा मळ्यो अनेरो उत्साह। विविध समाजना अग्रणीओ द्वारा नरेश पटेलनुं करवामां आव्युं भव्य सन्मान स्वागत। नरेशभाई पटेले तमाम समाजना लोकोने खोडलधाम मंदिरना पाटोत्सवमां पधारवा पाठव्युं आमंत्रण। हेमचंद्राचार्य उत्तर गुजरात युनिवर्सिटी खाते योजाई ईसीनी बैठक। બેઠકમાં ઓનલાઈન પરીક્ષા અંગે કોઈ નિર્ણય ન લેવાતા વિદ્યાર્થીઓએ કુલપતિ સહિત ઈસી મેમ્બરોને બોલાવી હાય હાય। ઈસીની બેઠકમાં કુલપતિને બચાવવાના આડકતરી રીતે કરાયા પ્રયાસો। નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। હવે સમાચાર વિગતવાર। શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીડી સાર્વજનિક વિદ્યાલય અને એનએસ સુરમ્ય બાલ વાટિકા અને પ્રાથમિક શાળા પાટણનો બીડીએસવીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિએશન દ્વારા પાટણ શહેરમાં 77 વર્ષથી શિક્ષણની સુવાસ ફેલાવનાર બીડી વિદ્યાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સન્માન સમારોહ, સ્નેહ મિલન અને વાર્ષિકોત્સવ સ્પંદન 2021ના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં તેજસ્વી તાલલાઓનું સન્માન, અભિવાદન સમારંભ અને સંગીતમય કાર્યક્રમ આજ રોજ સવારે ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ સ્કૂલ ખાતે ચાલતા એનસીસી કેડેટ્સ દ્વારા મહેમાનોને સલામી આપી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું શાળા પરિવાર દ્વારા મોમેન્ટો, શાલ અને બુકે આપી સન્માન કરાયું હતું। ત્યારબાદ બીડી હાઈસ્કૂલ સહિત પાટણનું નામ રોશન કરનાર વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને રોકડ પુરસ્કાર મહેમાનોના હસ્તે આપી તેઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બીડીએસવીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા રાજ્યમાં શ્રેષ્ઠ આચાર્ય તરીકે પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર બીડી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર બી આર દેસાઈનું મહેમાનોના હસ્તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શાળાની વિદ્યાર્થીની પાલકર આસનાએ 7 વખત સંગીતમાં વિશારદ કરતા તેઓના સુમધુર કંઠે દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગી દીધું હતું। કાર્યક્રમ પૂર્વે મહેમાનોના હસ્તે સ્માર્ટ ક્લાસ, હેમચંદ્રાચાર્ય ભારત માતા અને સરસ્વતી માતાની પ્રતિમાઓનું અનાવરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહેમાનો અને વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। માસ બાદ સિદ્ધપુરમાં દંપતીના 2 નવા કોરોના કેસ સાથે કોરોનાની રીએન્ટ્રી થતા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું, જેને લઈને આજરોજ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે માસ્ક ડ્રાઇવ યોજવામાં આવી હતી। વાહન ચાલક તેમજ રાહદારીઓ માસ્ક વગર જતા હોય તેઓની સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી અને શહેરીજનોને ફરજિયાત માસ્ક પહેરવા અપીલ પણ કરાઈ હતી। આજરોજ યોજાયેલી માસ્ક ડ્રાઇવમાં પાટણ મામલતદાર ચાર્મીબેન, તાલુકા હેલ્થ ઓફિસર,
તેમજ પોલીસ સ્ટાફ હાજર રહીને માસ્ક ન પહેરનાર શહેરીજનો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી ડોક્ટર નીમાબેન આચાર્ય શંખેશ્વર સ્થિત શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદ ખાતે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય સુબોધેશ્વરજી મહારાજની 32મી પુણ્યતિથિ અવસરે અહર્દ મહાપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે મહારાજ સાહેબની છબીને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું કે આચાર્ય શ્રીમદ વિજય સુબોધેશ્વરજી મહારાજની પુણ્યતિથિ અવસરે શંખેશ્વર જૈન તીર્થ ખાતે ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય સાંપડ્યું તે માટે હું મારી જાતને પુણ્યશાળી સમજું છું. અહીં આચાર્ય ગુરુવરોના આશીર્વચન સાંભળવાનું અહોભાગ્ય પ્રાપ્ત થયું તે માટે તે તમામને વંદન કરું છું. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહાર ગુરુ આપકી ગોવિંદીયો બતાય ઉક્તિ સાથે વિધાનસભાના અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે ભગવાનને કોઈએ જોયા નથી, પણ ગુરુ તેમના દર્શન કરાવી શકે છે. ગુરુ પ્રગટ ભગવાન છે, તેમનો સાથ અને સંદેશો જીવનને ધન્ય બનાવે છે. ભક્તિમાં શક્તિ છે, પરંતુ પુણ્યોદય થાય તો જ ભક્તિનો લાભ મળે છે. આ પ્રસંગે કચ્છ, અમદાવાદ તથા મુંબઈથી પધારેલા આચાર્ય ભગવાનશ્રીઓએ વીરવાણી અને આચાર્યશ્રીઓના ગુણાનુવાદ પ્રસ્તુત કર્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શ્રી ડોક્ટર નીમાબેન આચાર્ય તથા ઉપસ્થિત જૈન સમુદાયના લોકોએ તેનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી. પાટણ ઉંઝા રોડ પર હાંસાપુર નજીક આવેલા ખોડાભા હોલ ખાતે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના 5મા પાટોત્સવ પ્રસંગે શ્રી ખોડલધામ મંદિરના પ્રણેતા નરેશભાઈ પટેલને પાટણ જિલ્લાના વિવિધ સમાજના લોકોને આમંત્રણ આપવા માટે ખાસ હાજર રહ્યા હતા અને તમામ લોકોને પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. ત્યારે વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા નરેશભાઈનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ બાલિકાઓ દ્વારા ગરબા પ્રસ્તુત કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરેક સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાઓ દ્વારા હાજર રહીને નરેશભાઈનું સાફો, તલવાર પટોળા, રાણીની વાવની સ્મૃતિ, ફુલહાર સહિતની મોમેન્ટો દ્વારા ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે માત્ર લેવા અને કડવા પાટીદારો જ નહીં, સૌ પોતાનું ઘર માનીને ખોડલધામના પાટોત્સવમાં પધારવા નમ્ર અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સમગ્ર સમાજ માટે કંઈક કરવાની ભાવનાથી ખોડલધામની સ્થાપના કરી હતી અને તેણે 17 સ્થળે સમાધાન પંચ બનાવ્યા છે. 2010થી ઘણા પ્રકલ્પો કર્યા છે અને તેઓ ખોડલધામ રાષ્ટ્રને અર્પણ કરી ચૂક્યા છે. તેમ જણાવી તેમણે કહ્યું કે નરેશભાઈ નહીં હોય ત્યારે પણ સંસ્થાઓ પેઢીઓ સુધી ચાલવાની છે, તેને યુવાનોએ આગળ વધારવાના છે. આજના કાર્યક્રમમાં 2-3 હજાર લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઊંઝા ઉમિયાધામના મોહનભાઈ પટેલે કડવા અને લેવવા નહીં બધા સમાજોએ સન્માન કર્યું તે બહુમૂલ્ય ગણાવ્યું હતું. કાર્યક્રમમાં અલગ અલગ સમાજ જ્ઞાતિના મંડળો અને પ્રતિનિધિઓએ નરેશભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું, જેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે નરેશભાઈ પટેલ અને તેમના સાથી મિત્રોનું પટોળાની ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કન્વીનર હાર્દિક પટેલના જણાવ્યા મુજબ 8 પટોળા સન્માન માટે લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાટીદાર સમાજના અગ્રણીઓ દિનેશભાઈ, ગોપાલભાઈ રૂપપરા, બકુલભાઈ સોરઠિયા, મનોજભાઈ સાકરિયા, ભરતભાઈ દ્લોદર, મનસુખભાઈ વેકરિયા સહિતના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામ સમિતિ પાટણના કાર્યક્રમમાં આજે 21-1-2022ના પંચવર્ષીય પાટોત્સવના આમંત્રણ પાઠવા ખોડલધામની ટીમ અહીં આજે પાટણ આવી છે. આ કાર્યક્રમ 21 તારીખનો ખૂબ મોટો અને ભવ્ય બને તે અર્થે આજે ઉત્તર ગુજરાતના પ્રવાસમાં આખી ટીમ નીકળી છે, ત્યારે આ કાર્યક્રમમાં સૌ વેલાસર પધારે એવી આપ સૌને પ્રાર્થના. બાંગ્લાદેશ લિબરેશન વોર 1971ના શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગુરુવારના રોજ રાધનપુર ખાતે રાખવામાં આવ્યો હતો.
તમામ નગરપાલિકાના સભ્યો કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. બાંગ્લાદેશ લિબરેશનના 1971ના શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાધનપુર તાલુકાના કોંગ્રેસના અને શહેરના કોંગ્રેસના કાર્યકરો દ્વારા રાખવામાં આવતા ભારતીય ફોજમાં ફરજ બજાવનાર બળવંતજી ઠાકોરનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ પોતાના ટ્રસ્ટીગણ સાથે ઉત્તર ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. કાગબળ ખોડલધામને 5 વર્ષ પૂર્ણ થતા હોવાથી પંચવર્ષીય પાટોત્સવ ઉજવણીનું આમંત્રણ આપવા નરેશ પટેલ મહેસાણા જિલ્લામાં વિસનગરના વાલમ ગામ ખાતે પધાર્યા હતા. પ્રથમવાર વિસનગરના વાલમ ગામ ખાતે પધારેલ નરેશ પટેલનું વાલમ ગામની પૌરાણિક પરંપરા મુજબ હથિયા ઠાંઠુમાં બેસાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે સુલેશ્વરી માતાના હોલમાં રાખેલી મિટિંગના બદલે નરેશ પટેલનો વાલમ ગામના ગોદરે જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આથી વાલમ ગામે પાટોત્સવના આમંત્રણને જાહેરમાં આમંત્રણ આપી રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. 21/1/2022 એટલે ખોડલધામને 5 વર્ષ પૂર્ણ થાય છે. ખોડલધામ ટ્રસ્ટે નિર્ણય લીધેલો છે આ 21/1/2022ના રોજ ભવ્યથી ભવ્ય પંચવર્ષીય પાટોત્સવ યોજાય તે અર્થે હું આજે ઉત્તર ગુજરાતના પ્રવાસે આમંત્રણ પાઠવવા આવ્યો છું. સૌરાષ્ટ્રનો પ્રવાસ પૂરો થયો છે અને ઉત્તર ગુજરાત 2 દિવસમાં પૂરો કરીને પછી દક્ષિણ ગુજરાતમાં જવાનો છું. સાહેબ, ખાસ કરીને આપણે વાત કરી અમરેલી જોડે એક જગ્યા લીધી છે ખોડલધામ દ્વારા, શું ત્યાં આગળ શેનું નિર્માણ કરાશે? એ જગ્યા ઉપર શિક્ષણ અને આરોગ્યનું મોટું ધામ થાય એ માટેની ચર્ચાઓ ત્યાં ચાલી રહી છે. સંગઠન દુઃખની વાત છે, જ્યારે સંગઠનની વાત કરી ત્યારે ચૂંટણી આવે, પણ સંગઠનની કેટલા બધા કામો થાય છે. આ સંગઠન ખોડલધામનું જ્યારથી થયું છે મિત્રો, ત્યારથી શિક્ષણ અને આરોગ્યની અંદર દરેક સમાજને ખોડલધામે સાથે રાખી અને કામ કરેલું છે. એક વાતની ખોટ રહી ગઈ હતી, એ સંગઠનની રહી ગઈ હતી અને હવે એ સંગઠન ખૂબ મજબૂત થયું છે, એક થયું છે. એ માટે હવે સંગઠિત રહી અને દરેક સમાજની સાથે રહી અને શિક્ષણ અને આરોગ્યના કામ કરવા છે. 21/1/2022ના કાર્યક્રમની જે પણ વાતો આપ પૂછશો, મહેરબાની કરીને રાજકારણની વાત નહીં પૂછશો. ઉમિયાધામ આજે અહીં આવ્યો છો તો મા ઉમિયાના દર્શન કરવા અત્યારે જવાના છે અને ત્યારબાદ પાટણ જવાના છે. પાટણ સ્થિત ગાંધી સ્મૃતિ હોલ ખાતે ભારત પાકિસ્તાન 1971ના ભારતના ભવ્ય વિજયની ઉજવણીની 50મી વર્ષગાંઠ વિજય દિવસના ઉપલક્ષમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1971ના યુદ્ધમાં રાજપૂતાના રેજિમેન્ટમાંથી લડાઈ લડી ચૂકેલા રિટાયર્ડ કર્નલ ડીપી સિંહજીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાજેતરમાં જ ગોઝારી હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS બિપિન રાવત, તેમના પત્ની સહિત 13 વીરોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા NCC કેડેટ્સનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના હેતુ વિશે જણાવતા રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ ડીપી સિંહે જણાવ્યું હતું કે ભારતીય સેના શૌર્ય અને પરાક્રમથી ભરેલી છે. સેનાને જ્યારે જ્યારે સાહસ બતાવવાનો મોકો મળ્યો છે ત્યારે બહાદુર જવાનોએ અદમ્ય સાહસ દાખવી પોતાના જીવની બાજી લગાવીને પણ આ ભૂમિની રક્ષા કરી છે. 1971ના યુદ્ધમાં પણ ભારતીય સેનાએ કેવી રીતે યુદ્ધ જીત્યું તેની સંપૂર્ણ હકીકત તેમણે જણાવી હતી. તે સમયે તેઓ કાશ્મીર ખાતેથી યુદ્ધ લડ્યા હતા. ખાસ કરીને 16 ડિસેમ્બર 1971ના દિવસે ભારતીય સેનાએ યુદ્ધ જીતી અલગ બાંગ્લાદેશને જન્મ અપાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ અને ચૂંટણી જીત્યા બાદ પણ મુજબિર રહેમાનને લોકાંતરિત રીતે સત્તાના સોંપતા મુક્તિ વાહિનીનો જન્મ થયો તે બાબતો પણ જણાવી હતી. જબ હમારી સેનાએ બાંગ્લાદેશ કે અંદર યા પૂર્વી પાકિસ્તાન મેં ઘુસ રહી થી ઉસ સમય કા મેં જલવાયુ આપકો બતાતા હું વહાં કી જ્યોગ્રફી સભી નદી નાલોં કે અંદર પાણી ભરા હુઆ થા કહીં સે રાસ્તા નહીં મિલ રહા થા મુક્તિ વાહિની જો વહાં ગઠિત હુઈ થી બંગાલીઓં કી યા બંગલા હિંદુઓં કી યા મુસ્લિમોં કી કહે લીજિએ જો ભી ઉસ સમય કે જનરલ ન્યાઝી કે ખિલાફ વિદ્રોહ કિયા થા
उन्होंने रास्ता दिखाया, रातों रात हमारे इंजीनियर्स ने पुल बनाए और हमारे टैंक आगे बढ़ते गए। तो हमारी जो प्रोग्रेस थी पूर्वी पाकिस्तान में बहुत अच्छी थी, जबकि वहाँ के नदी नालों को क्रॉस करना बहुत कठिन काम हो रहा था। लेकिन सेना के अंदर जोश था, सेना की पूरी तैयारी थी, असला बारूद सब पूरा था, तो वो रौनते हुए जा रहे थे और जहाँ जहाँ उनकी छोटी छोटी पाकिस्तान की टुकड़ियाँ थी वो सरेंडर करती जा रही थी। पश्चिमी पाकिस्तान की तरफ 1 लाख करीब 45 टैंक आपके जैसलमेर इलाके में, जहाँ बॉर्डर पिक्चर अगर आपने देखी होगी वहाँ का सीन देखा होगा, लौंगेवाल, लौंगेवाल के अंदर हमारी एक पेट्रोल ने देखा कि भाई करीब बहुत भारी संख्या में टैंक आ रहे हैं और लौंगेवाला के अंदर उसके अंदर केवल एक कंपनी यानी 120 या 130 आदमी थे, लेकिन उनके पास दो बड़े हथियार थे जिसको हम बोलते हैं RCL, रिकॉयललेस गन, जो टैंकों के बरखिलाफ इस्तेमाल की जाती है, और कुछ एंटी टैंक माइंस थी। वहाँ चांदपुरी साहब थे, उन्होंने तुरंत माइनें लगवाई, RCL गन को तैनात किया और इन टैंकों को लौंगेवाल पहुँचने से पहले ही जो रेगिस्तान था उसके अंदर दफना दिया। 2-4 टैंक दफन हुए तो पाकिस्तान का हौसला टूट गया, क्योंकि उनका कोई मकसद लेकर के नहीं निकले थे वो, उनको फिर वापस लौटना पड़ा। सुबह नेक्स्ट डे हमारी एयरफोर्स ने वो जो वापस जा रहे थे उनको खदेड़ा और उनको तस नस कर दिया, पूरी ब्रिगेड, टैंक ब्रिगेड। उसके एक यूनिट में 45 होते हैं, 3 यूनिटें होती हैं, तो आप देख लीजिए, अंदाज़ा लगा लीजिए। और उन टैंकों के साथ एम्यूनिशन ले जाने के लिए, लॉजिस्टिक सपोर्ट करने के लिए और 200 गाड़ियाँ होती हैं। आज भी वो मॉन्यूमेंट्स की तरह उन गाड़ियों का या टैंकों का हम देखते हैं चौराहे पर लगे हुए अपने, तो वो कामयाबी थी हमारे। आ प्रसंगे कार्यक्रमना मुख्य वक्ता भरत चौधरीए जणाव्युं हतुं के विश्वमां युद्धना इतिहासमां लेनिनगार्ड सोवियत संघ बादनी सौथी मोटी शरणागति पाकिस्तानी हती। 93,000 સૈનિકોને ભારતીય સેનાએ મુક્ત કરીને યુદ્ધ જ નહીં પરંતુ માનવતા જીતી લીધી હતી, પરંતુ ખેદ એ વાતનો રહ્યો કે તે યુદ્ધમાં ભારતના 54 વીર જવાનો ગુમનામ થયા, જે આજ દિન સુધી ભારત મેળવી શક્યું નથી। અમેરિકા જેવી મહાસત્તાના વડા રિચર્ડ નિક્સન સહમત ન હોવા છતાં ભારતે પોતાના દમ પર માત્ર 13 દિવસમાં આ યુદ્ધ જીત્યું હતું અને તેની યાદમાં વિજય દિવસ ઉજવાય છે। વધુમાં તેમણે આ પ્રસંગે શહીદી વહોર્યા બાદ પણ સીમાની રક્ષા કરતા નાથુલા પાસ પર જેમનું મંદિર છે તે હરભજનસિંહ અને અરુણાચલના તવાંગ ક્ષેત્ર પરના જસવંતસિંહના મંદિરો વિશેની વાત પ્રસ્તુત કરી હતી। એટલું જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ સેનાને મદદ કરનાર રણછોડ પગીની ઘટના પણ વર્ણવી હતી। આ કાર્યક્રમમાં NCC કેડેટ સાથે રહેલા પ્રોફેસર લક્ષ્મણભાઈ ભૂતડિયા અને 7 ગુજરાત NCC કમાન્ડિંગ ઓફિસરનો પણ આભાર માનવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સેનાની વીરતાની વાતો સાંભળી NCC કેડેટ્સ પણ અભિભૂત થયા હતા, તેમણે આ કાર્યક્રમને પ્રેરણાદાયી માન્યો હતો। હા સર, આજના કાર્યક્રમ, આજના વિજય દિવસના કાર્યક્રમમાં કર્નલ સર દ્વારા અમને જાણવા મળ્યું કે જે યુદ્ધની પરિસ્થિતિ 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થઈ એમાં આપણા ભારતના આર્મીના જવાનોએ ખૂબ જ સાહસ, શૌર્ય અને વીરતા દાખવી છે, એના પરથી એવું જાણી શકાય હાલમાં કે આર્મીના જવાનોના મંદિરો અને પૂજા પણ થાય છે, એના પરથી લોકોને પણ જાગૃત થવું જોઈએ અને દેશભક્તિમાં સાથ સહકાર આપવો જોઈએ। સમગ્ર દેશ સહિત પાટણ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોને ખાનગીકરણ કરવાની સરકારની હિલચાલને પગલે રાષ્ટ્રીયકૃત બેંકના તમામ કર્મચારીઓ 2 દિવસીય હડતાળ પર ઉતરી ખાનગીકરણ સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। પાટણ શહેરમાં બીજા દિવસે પણ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા બેંકોના ખાનગીકરણ મુદ્દે સરકાર સામે વિવિધ સૂત્રોચ્ચાર પુકારી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। આ પ્રસંગે RK સુમિત્રાએ રાષ્ટ્રીયકૃત બેંકોને ખાનગીકરણના સરકારના પેંતરાને લઈ
કઈક આ રીતે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. અમારે બેંક ઓફ ઇન્ડિયા તમામ જે પાટણ ડિસ્ટ્રિક્ટ તેમજ પાટણની આજુબાજુની તમામ બેંકોના હડતાલનો આ બીજો દિવસ છે. લગભગ તમામ બેંકો મળીને ક્લિયરિંગ 1000 કરોડ ઉપરથી ની સંભાવના છે અને એવા ઊંચા કરોડો લાખો રૂપિયાનું ક્લિયરિંગ 2 દિવસની અંદર અટવાઈ રહેલું છે અને તમામ કસ્ટમરોને નુકસાનો ભોગવી રહ્યા છે. કસ્ટમર તો બરાબર છે તેમજ આમ પબ્લિકને ઘણું બધું નુકસાન મોટું સહન કરવું પડ્યું છે. તેમજ નાના નાના કસ્ટમરોને ખાતાઓ માટે કે જે બેનિફિટ જે ઘરમાં જરૂરિયાત છે એવા વ્યક્તિઓને તમામ પબ્લિકો 2 દિવસથી તકલીફ આની વેઠી રહી છે. તો નરેન્દ્ર મોદીના જે આ ખાનગીકરણના વલણ સામે ખૂબ જ ભારત દેશને નુકસાન ભોગવવું પડ્યું છે તે આ 2 દિવસની હડતાલમાં સાબિત થઈ રહ્યું છે. તો અમારા બેંક ઓફ ઇન્ડિયા તેમાં તમામ બેંકોના તમામ સ્ટાફ સદસ્યોની માંગણી એવી છે કે ખાનગીકરણનો વિરોધ ધરણા છે, બાકી બીજો કોઈ હેતુ નથી, કંઈ પગાર વધારવાનો નથી. એક જ આકલ છે કે ખાનગીકરણના વિરોધમાં આ હડતાલ 2 દિવસની રાખવામાં આવી છે. તો અમારે તમામ સ્ટાફ બેંક યુનિયન સ્ટાફના એક જ માંગણી છે કે ખાનગીકરણના વિરોધ માટે તો નરેન્દ્ર મોદીને એટલું વિચારવું જોઈએ કે જો આમ પ્રજાને આટલી તકલીફ 2 દિવસની અંદરની ભોગવવી પડે તો ભવિષ્યમાં ખાનગીકરણ થશે તો આમ પ્રજાને કેટલી તકલીફ વેઠવી પડશે તે પોતે નરેન્દ્ર મોદીજી જાણતા નથી. પ્રાઇવેટ બેંકો આજે નાના નાના શ્રીમંતો નાના નાના ગરીબ લોકોને ખાતા ખોલાવવા માટે 2000 બેલેન્સ થશે, 5000 થશે, ફલાણા ચાર્જીસ, ઢેફરા ચાર્જીસ એવા ખાનગી બેંકોવાળા જો અત્યારથી વલણ અપનાવી રહ્યા છે તો જે રાષ્ટ્રીયકૃત બેંકો ખાનગીકરણ થશે તો એની હાલત શું થશે તે મોદીજી જાણતા નથી. તો અમારા તમામ રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓની એક જ માંગણી છે કે ખાનગીકરણ મંતવ્ય જે એમનો છે તે બંધ કરે અને રાષ્ટ્રીયકૃત બેંકો ચાલુ રાખે એવી અમારી સર્વેની માંગણી અપેક્ષાઓ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની કારોબારી સમિતિની બેઠક કુલપતિ ડોક્ટર જેજે વોરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં યુનિવર્સિટીના MBBSના 3 છાત્રોને ખોટી રીતે પાસ કરવા અંગેના ગુણ સુધારણા કૌભાંડને અનુલક્ષીને યોગ્ય નિર્ણય થઈ શકે તે માટે કુલપતિ ડોક્ટર વોરાને કારોબારીના મેમ્બરોએ ચાલુ મિટિંગે બહાર કાઢ્યા હતા. આ અંગે કુલપતિએ પત્રકારોને જણાવ્યું હતું કે MBBS પરીક્ષાના પુનઃમૂલ્યાંકનની કામગીરીમાં ગુણ સુધારણા વિસંગતા બાબતે તપાસ સમિતિના રિપોર્ટ બાદ તત્કાલીન કન્વીનર અને પુનઃમૂલ્યાંકન કામગીરી સાથે સંકળાયેલા તમામ સ્ટાફ સામે શિસ્ત વિષયક કામગીરી હાથ ધરવા અંગેના મુદ્દા બાબતે કારોબારી સમિતિ યોગ્ય નિર્ણય લઈ શકે તે માટે અને પોતાની હાજરીથી કોઈ ટેકનિકલ મુદ્દો ઉપસ્થિત ન થાય તે હેતુથી કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુલક્ષીને તેઓ ચાલુ EC બેઠકમાંથી બહાર આવ્યા હોવાનો બચાવ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આજની બેઠકમાં કોર્ટ કેસને લગતા 3 મુદ્દાઓ અંગે અપીલ કરવા સંદર્ભે કારોબારી સમિતિના ઠરાવ પર પુનઃવિચારણા કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ દરમિયાન યુનિવર્સિટી ખાતે છેલ્લા 2 દિવસથી NSUIની આગેવાનીમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા UG અને PGની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માંગણી બુલંદ બનાવીને બુધવારે રાત્રે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ભૂખ હડતાળનો આશરો લીધો હતો અને આખી રાત વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બહાર બેઠા હતા. દરમિયાન આજની EC બેઠકમાં NSUIના પ્રતિનિધિઓએ ચાલુ EC બેઠકમાં અંદર જઈને વિદ્યાર્થીઓના હિતમાં ઝડપથી ઓનલાઈન પરીક્ષા લેવા નિર્ણય લેવા ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે આ બાબતે કુલપતિએ જણાવ્યું હતું કે તે અંગેનો નિર્ણય કારોબારી સમિતિએ લેવાનો હોય આ રજૂઆતના સંદર્ભમાં કારોબારી સમિતિ ચર્ચા વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેશે, પરંતુ મોડા સુધી ઓનલાઈન પરીક્ષાનો કોઈ જ નિર્ણય ન લેવાતા ફરી એકવાર NSUIની આગેવાનીમાં વિદ્યાર્થીઓ ચાલુ EC બેઠકમાં ઘૂસી આવ્યા હતા અને કુલપતિને જણાવ્યું હતું કે બપોરે 1-3માં ઓનલાઈન પરીક્ષાનો નિર્ણય લઈ લેવાની વાત કરી હતી, પરંતુ રાત પડવા આવી હોવાથી વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવ્યા હોવાથી તેઓને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે હેતુથી વિદ્યાર્થી હિતમાં ઝડપથી નિર્ણય કરવા માંગ કરી હતી, પરંતુ યુનિવર્સિટીના કુલપતિ અભી બોલા અભી ફોક જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી તમે દબાણ લાવી તમારા પ્રશ્નોનો જવાબ લેવા માંગો છો તે યોગ્ય નથી અને જવાબ હા પણ આવે અને ના પણ આવે તેવો ઉડાઉ જવાબ આપી કારોબારી બેઠકમાં તેઓને બોલાવી લાવ્યા હતા. તેમ છતાં તેઓ મૌન સેવી અડધો કલાક પછી નિર્ણય થશે
તેવું જણાવી વિદ્યાર્થીઓ સાથે રમત રમી હોય તે મોડી રાત સુધી ઓનલાઈન પરીક્ષાનો નિર્ણય કરવામાં ના આવતા વિદ્યાર્થીઓને બીજી રાત પણ કડકડતી ઠંડીમાં વહીવટી ભવન ખાતે રાત પસાર કરવાની ફરજ પડી હતી અને મોડી રાત સુધી વિદ્યાર્થી હિતમાં નિર્ણય ન લેવામાં આવતા વિદ્યાર્થીઓ ઉગ્ર બની જે જે વોરા અને ઈસી મેમ્બરોની હાય હાય બોલાવી તેઓની ચેમ્બરમાં ઘસી આવ્યા હતા ત્યારબાદ વીસી કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને વહીવટી ભવન આગળ રાતવાસો કરવાનો મૂકીને ગાડીમાં પોતાના નિવાસ સ્થાને પરત ફરતા તેમની ગાડીને રોકવાના વિદ્યાર્થીઓએ પ્રયત્નો પણ કર્યા હતા સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે બીડી હાઈસ્કૂલ ખાતે યોજાયા ત્રિવિધ કાર્યક્રમો તેજસ્વી તારલાઓનું સન્માન અભિવાદન કાર્યક્રમ સહિત યોજાયો સંગીતમય કાર્યક્રમ રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ મેળવનાર ડોક્ટર બી આર દેસાઈનું કરાયું ભવ્ય સ્વાગત ખોડલધામના પ્રણેતાને આવકારવા પાટણ જિલ્લાના પાટીદાર પરિવારોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા નરેશ પટેલનું કરવામાં આવ્યું ભવ્ય સન્માન સ્વાગત નરેશભાઈ પટેલે તમામ સમાજના લોકોને ખોડલધામ મંદિરના પાટોત્સવમાં પધારવા પાઠવ્યું આમંત્રણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઈ ઈસીની બેઠક બેઠકમાં ઓનલાઈન પરીક્ષા અંગે કોઈ નિર્ણય ન લેવાતા વિદ્યાર્થીઓએ કુલપતિ સહિત ઈસી મેમ્બરોને બોલાવી હાય હાય ઈસીની બેઠકમાં કુલપતિને બચાવવાના આડકતરી રીતે કરાયા પ્રયાસો આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ રજા આપશો નમસ્કાર